नीलेश कुंवर है मेरा नाम। वहाँ पे वो 25-20 जन थे, वो लोग ने 5 जन ने मारा, तो मैं भागा वहाँ से। मेरे को गली वाले लड़के ने 1 जन ने मेरे को बचाया, मैं वहाँ से भागा। तो मेरी मम्मी और मेरे पापा मेडिकल कॉलेज ले गया ना, तो मेरा भाई को जैसे 2-2.5 बजे गया ना वहाँ पे भूलने को, तो उसको वहाँ पे मारने चालू कर दिया वो लोग ने। तो पीछे से एक ने तरवाल मारी, तब सब ने पर्चे मारना चालू कर दिया वहाँ पे। पर्चे मारा जैसे वो सब भग गए वहाँ से। फिर कौन से गैंग के लोग थे और क्या कर रही है? लालू जालिम और गांजा का नशा और हिंदी का नशा करते वो लोग। कौन से विस्तार में? ये अपना नीलकंठ में करते वो लोग, बॉम्बे बेटर। मारू नाम प्रवीण आहिरे छे અને આજે ગોલોદરા વિસ્તારમાં જે ઘટના બની છે, જે મિત્રિક છે કમલેશ કુંવર, હું એમનો મામો છું, એ મારો ભાણેજ છે, અને ગત રાત્રે એના જે નાનો ભાઈ છે નિલેશ, એ ફરવા નીકળ્યો હતો અને એ સમયે 5-6 લુખા તત્વો એને મળીને ગાડામગાર કરીને એને માર્યો, તો એ પછી ઘરે ગયો, મમ્મી પપ્પાને મળ્યો અને મળીને પછી એને જે વાગ્યું હતું અને અત્યારે વરે એને મારેલો રાતના, તો એ સિમિર હોસ્પિટલ સારવાર લેવા ગયા હતા અને એ સમયે પછી આનો જે મોટો ભાઈ છે એ ત્યાં પહોંચ્યો, એ નીકળ્યો હતો હોસ્પિટલ માટે, પણ એ જે લોકોએ માર્યો એ લોકોને સમજાવ્યો ગયો હતો, ભાઈ મારા નાના ભાઈને તમે કેમ માર્યો, આમ કરીને સમજણ કરવા ગયો હતો, પણ એને એકલાને જોઈને એને લોકો જે 5-6 લુખા તત્વો હતા એને અત્યારે એને મારીને જાનથી મારી નાખ્યો હતા। ચીજ કરીને ગેંગ ઓળખાય છે આ વિસ્તારમાં ગોડદરામાં, ગેર પ્રવૃત્તિઓના ધંધાઓ કરે છે, દારૂના અડ્ડાઓ ચલાવે છે ને ખોટા નશાઓ કરે છે। અમને પોલીસ પાસે એક જ માંગણી છે કે આ સુરત શહેરમાં ગુનેગ પ્રવૃત્તિ રોકાવવામાં આવે અને આવા જે ગુનેગારો છે આ ગુનેગારોને કંઈ ને કંઈ દામ આપે, ત્યાં ગુનાહિત પ્રવૃત્તિ કાંઈને કાંઈ રોકાય, કે કારણ આ બીજો કમલેશ ના ખોવાય, કોઈ માનો કોઈ દીકરો ના ખોવાય।